અમદાવાદના રિલીફ રોડ પર આવેલ એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે। રિલીફ ચાર રસ્તા પાસેના જૂના આકાશ કોમ્પ્લેક્સમાં એક દુકાનમાં આગ લાગી હતી। નીચેના ફ્લોરથી ત્રણ માળ સુધીના કોમ્પ્લેક્સની છ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી। જો કે 8 ફાયર બ્રિગેડની મદદથી 45 મિનિટ બાદ આગ કાબૂમાં આવી ગઈ હતી। દુકાન પર લાગેલા બેનરોના કારણે પણ આગ વધુ વિકરાળ બની હતી। આગ લાગતા રિલીફ રોડ પર રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। મળતી માહિતી મુજબ આજે બપોરે રિલીફ રોડ પર આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેડ ગાર્મેન્ટ બનાવતી દુકાનમાં આગ લાગી હતી। આગ લાગતા જ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને કોમ્પ્લેક્સના ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી। આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગને પગલે ફાયર ફાઈટરની ટીમ, એક હાઇડ્રોલિક મશીન અને બે એમ્બ્યુલન્સ સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ સહિત 68 ફાયર સ્ટાફનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 45 મિનિટમાં આગ કાબૂમાં આવી ગઈ હતી। હાલમાં ઘટના સ્થળે કોલેગની કામગીરી થઈ રહી છે। આગને પગલે રિલીફ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। એક કલાક માટે રોડ બંધ કરી દેવાની ફરજ પડી હતી। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બ્યુરો રિપોર્ટ, એબી પ્લસ ન્યૂઝ, અમદાવાદ।